રાજ્યમાં પોલીસ કર્મીઓ ગ્રેડ પે વધારવાની માંગણી સાથે રજૂઆતો કરવામાં આવી છે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પોલીસ કર્મીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાની નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે જેને લઈને ચુડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું તેમજ આવેદનપત્ર આપી પોલીસ કર્મીઓને ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે ગ્રેડ પેને લઈને પોલીસ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ છે અને સોશિયલ મીડિયા પર આંદોલન ચાલી રહ્યું છે જે અંતર્ગત પોલીસ આંદોલનને લઈને સ્પેશિયલ સોંગ પણ બનાવવામાં આવ્યું છે સોંગ રિલીઝ કરી સરકારને આડકતરી રીતે ચેતવણી આપવામાં આવી હતી તેમજ પોલીસનો પગાર ઓછો હોવાથી પગાર વધારવાની માંગ કરવામાં આવી રહી છે સરકાર પોલીસને સાંભળી અને તેને યોગ્ય ન્યાય મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે જો ભવિષ્યમાં પોલીસની માંગ પૂરી કરવામાં નહીં આવે તો પોલીસ પરિવાર પણ આંદોલનમાં જોડાશે અને આંદોલનને ઉગ્ર રીતે ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આપણે ગુજરાત પોલીસ સાથે જે અન્યાય થાય ગ્રેડ પે 1800 રૂપિયા જ છે અને બીજા રાજ્યમાં જો તો 4200 રૂપિયા જેવો ગ્રેડ પે છે તો ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓ સાથે અન્યાય કેમ કામગીરી આટલી બધી સરસ કામગીરી કરવા છતાં અને પોલીસને અન્યાય કેમ થાય છે ગુજરાત પોલીસને આવેદનપત્ર આપ્યું છે જે બધે કર્મચારીઓની માંગણી છે એ સ્વીકારી લે સરકાર અને ગ્રેડ પેમાં વધારો કરે અને અમારી આમ આદમી પાર્ટી ટીમ અમે પોલીસ કર્મચારીઓને સાથે છીએ કારણ કે આપણા દેશની વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વનો ફાળો પોલીસનો છે અને જો એમની સાથે આવો અન્યાય થતો હોય તો અમે એ સાખી નહીં લઈએ દીપકસિંહ વાઘેલા લાઈવ ગુજરાત ન્યૂઝ લીંબડી